આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. ગુજરાતની અંદર આપણે લગભગ એક મહિના સુધી કોઈ શુભ કાર્ય કરતા નથી. આજથી હવે આપણે એમાંથી મુક્ત થઈશું અને શુભ કાર્ય પણ શરૂ થશે. અનેક રોકાયેલા લગ્ન પ્રસંગો પણ હવે ઉજવાશે. એટલા જ માટે આપણે મકરસંક્રાંતિની કાગની ડોળે રાહ પણ જોતા હોઈએ છીએ. તો આ મકરસંક્રાંતિ કે જે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવાતી હોય છે, ગુજરાતમાં એની વિશેષતા છે, વિશેષ રૂપે એને ઉજવતા આવ્યા છે. હું આજના મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આપના માધ્યમથી ફરીથી ગુજરાતના તમામ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવું છું. ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં જે વિશ્વાસ હતો, એ વિશ્વાસને મતમાં પરિવર્તિત કરીને ભારતીય જનતા પાર્ટીને 156 સીટ ઉપર એમણે ભવ્ય વિજય અપાવ્યો છે. અમે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મતદાર ભાઈ બહેનોનો, કાર્યકર્તાઓએ પણ મતદારો સાથેનો જે સંપર્ક જાળવી રાખ્યો અને નરેન્દ્ર મોદી સાહેબની અનેક યોજનાઓ એ લોકો સુધી પહોંચાડીને જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં જે મહત્ત્વનો ભાગ ભજ્યો, આ જીતમાં એનો પણ ખૂબ મોટો મહત્ત્વનો ફાળો છે. એટલે કાર્યકર્તાને પણ હું અભિનંદન આપું છું. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને એના કારણે અમને વિજયમાં મદદ મળી, એના માટે આપ સૌનો પણ આભાર માનું છું. ગુજરાતમાં લોકસભાના ઇલેક્શનમાં 2014 અને 2019માં 26માંથી 26 સીટ જીતવાની પરંપરા ચાલતી આવી છે. 22માં પણ આ 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો અમને વિશ્વાસ છે અને અમે એ રીતે કામ પણ કરી રહ્યા છીએ.